મિત્રો સમાજશાસ્ત્રના તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને આજની સવાર આજનો દિવસ શુભ થાય એ શુભેચ્છાઓ સાથે સંધાન બાયસેગના માધ્યમથી હું નૈનેશ ગઢવી આનંદ આચાર્ય આજે સમાજશાસ્ત્રની અંદર આપણે નવા નવા વિષયોની વારંવાર ચર્ચા કરતા રહ્યા છીએ પણ લગભગ બધી જ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં હોય એવો એક મુદ્દો આજે આપણે ચર્ચવાના છીએ મિત્રો આજે આપણી વચ્ચે પ્રિન્સિપલ ડૉક્ટર નરેશભાઈ ચૌધરી ઉપસ્થિત છે તેઓ નવ વર્ષની શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે સરકારી કોલેજમાં અધ્યાપન કાર્યની સાથે એમણે રિસર્ચ વર્ક પણ કર્યું છે સતત મહેનતું ખંતિલા અને વિષયને સમર્પિત એવા નરેશભાઈ ચૌધરીનું અત્રે હું આનંદભાઈ અને મારા વતીથી હું એમનું સ્વાગત કરું છું નરેશભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ સરકારી વિનિયન કોલેજમાં પ્રિન્સિપલ તરીકેનો હોદ્દો શોભાવે છે ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેની એમની સેવાઓ લગભગ છેલ્લા પાંચ વર્ષથી તેઓ આપી રહ્યા છે મિત્રો સમાજશાસ્ત્રનું જે ખેડાણ છે સમાજશાસ્ત્ર વિષયમાં જુદા જુદા વિષયોની અંદર દરેક અધ્યાપકની એક જે ખૂબી હોય છે એમાં સાહેબના રસના વિષયોમાં એમણે સામાજિક ક્રિયા સામાજિક આંતરક્રિયાઓ અને સમાજશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતોમાં એમને ખાસ રસ પડ્યો છે આજે સામાજિક ક્રિયા સામાજિક આંતરક્રિયા એના વિશે આપણને વિસ્તૃત માહિતી આપશે ડૉક્ટર નરેશભાઈ ચૌધરી નરેશભાઈને વિનંતી કરું સાહેબ આવો અમારા વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ એવરીબડી મિત્રો આપણે આ નવી દાખલ થયેલી સેમિસ્ટર પદ્ધતિ અનુસંધાને પ્રથમ વર્ષ બેમાં સેમેસ્ટર બે બેમાં આવતા અભ્યાસક્રમમાં સામાજિક ક્રિયા અને સામાજિક આંતરક્રિયાનો આપણે ખ્યાલ સમજીશું સૌથી પહેલાં મિત્રો આપણે આંતરક્રિયા પહેલાં સામાજિક ક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીશું આછો પાતળો ખ્યાલ સામાજિક ક્રિયાનો લઈ અને પછી સામાજિક આંતરક્રિયાને સમજવા જઈશું એટલે ખૂબ જ સારી રીતે આપણે સામાજિક આંતરક્રિયાને સમજી શકીશું મિત્રો મનોવૈજ્ઞાનિકો જે છે તો એ પોતાના અભ્યાસની અંદર માનવ મનનો અભ્યાસ કરે છે પણ માનવ મનને સાચી રીતે સમજવા માટે મનોવૈજ્ઞાનિકો એ સમાજ સુધી જૂથ સુધી વિસ્તૃત થતા જાય છે કારણ કે માનવ મનને જો સાચી રીતે સમજવું હોય તો સ્વાભાવિક છે કે સમાજના અથવા તો જૂથનો અભ્યાસ કરવામાં આવે તો જ માનવ મનને સાચી રીતે સમજી શકાય એ જ રીતે સમાજના અભ્યાસીઓ છે જે સમાજશાસ્ત્રીઓ આપણે કહીએ છીએ એ જ્યારે સમાજને સાચી રીતે સમજવો હોય તો તે માનવીના મન સુધી જવાનો પ્રયાસ કરે છે આપણા પ્રખર સમાજશાસ્ત્રી મેક્સ વેબરે એ સામાજિક જીવનને સમજવા માટે માનવ મનને સૌથી પ્રથમ મહત્ત્વ આપનાર એ મેક્સ વેબર છે મિત્રો મેક્સ વેબરે કહ્યું છે કે સામાજિક ક્રિયા એટલે કે સમાજમાં રહીને વ્યક્તિએ કરેલું વર્તન સ્વાભાવિક રીતે જોઈએ એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે સ્લાઇડ ઉપર જોઈએ તો સામાજિક ક્રિયા એટલે ધ્યેય પ્રાપ્તિ માટે અપનાવેલ સાધનો દ્વારા પરિસ્થિતિની મર્યાદામાં રહીને કરેલી ક્રિયા એટલે સામાજિક ક્રિયા માટે સૌથી પહેલાં તો એક અંદર ધ્યેય સમાયેલો હોય છે અને એ માટે આપણે સાધનો દ્વારા ચોક્કસ સાધનોનો ઉપયોગ કરી અને પરિસ્થિતિની મર્યાદામાં રહી અને જે વર્તન કરવામાં આવે એને આપણે સામાજિક ક્રિયા કહીએ છીએ મિત્રો વ્યક્તિનું સમાજની કોઈક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરેલું વર્તન હોય તો જ સામાજિક ક્રિયા કહી શકાય દાખલા તરીકે નાનું બાળક કોઈક કારણસર રોતું રડતું હોય તો એ વર્તનને આપણે સામાજિક ક્રિયા કહી શકીએ નહીં પરંતુ એ પ્રકૃતિ સાથે એના પ્રશ્નના અનુસંધાને થયેલું વર્તન છે પરંતુ તે જ બાળક જેમ જેમ મોટું થશે એની આસપાસનું વાતાવરણ સમજતું થશે એની બાજુમાં એની મા છે એના પિતા છે એના કાકા છે મામા છે એમ સમજતું થશે જેમ જેમ અને પછી જે એનું વર્તન હશે તો એ સભાન અવસ્થા પછીનું વર્તન હશે એટલે સામાજિક ક્રિયા એને જ કહેવાય કે જ્યારે વ્યક્તિ સમાજના વર્તનથી અરે સોરી સમાજની પરિસ્થિતિથી સભાન બની અને પોતાનું જે વર્તન કરે છે એને જ આપણે સામાજિક ક્રિયા કહીશું ત્યાર પછી નેક્સ્ટ લાઇડમાં જોઈએ તો સામાજિક ક્રિયા એ સામાજિક વ્યક્તિએ કરેલી ક્રિયા છે સમાજના સંદર્ભમાં થયેલી ક્રિયા છે કોઈપણ ક્રિયા એ સમાજના સંદર્ભમાં થાય ત્યારે જ એને આપણે સામાજિક ક્રિયા તરીકે ઓળખીશું એટલે આનો સ્પષ્ટ ખ્યાલ એવો થાય કે સામાજિક ક્રિયા એટલે ધ્યેય પ્રાપ્તિ માટે અપનાવેલ સાધનો દ્વારા પરિસ્થિતિની મર્યાદામાં રહીને કરેલી ક્રિયા એને આપણે સામાજિક ક્રિયા કહીશું આ સામાજિક ક્રિયામાં ચાર તત્વો રહેલા છે એ તત્વો આપણે સમજીશું એટલે આપણે ચોક્કસ સામાજિક ક્રિયાને સમજી શકીશું કે સૌથી પહેલાં તો સામાજિક ક્રિયાનું તત્વ છે કે ક્રિયા કરનાર તો સામાજિક ક્રિયામાં ક્રિયા કરનાર એ વ્યક્તિ એટલે કે માનવ દેહ નથી પરંતુ માનવ દેહની અંદર રહેલો પોતાનો સ્વ છે અહમ છે જ્યારે સ્વની વાત આવે એટલે હું મારું અમે અમારા આપણું આ બધા જે ખ્યાલો ઊભા થાય છે એ જ્યારે વ્યક્તિના સ્વની સભાનતા આવે ત્યારે જેમ મેં કહ્યું કે નાના બાળકને જ્યાં સુધી સ્વર્ણ ન વિસ્તર્યો હોય ત્યાં સુધી એ પોતે બધી બાબતથી સભાન હોતું નથી એટલે એના વર્તનને આપણે સામાજિક ક્રિયા કહી શકીએ નહીં મિત્રો આપણે ઘણા બધાએ પાગલ વ્યક્તિને પણ જોયો હશે હવે સ્વાભાવિક છે કે પાગલ વ્યક્તિના વર્તનો અને આપણા વર્તનો વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે કેમ કે પાગલ વ્યક્તિ એ પોતાનો સ્વ ગુમાવી બેઠો છે એટલે જ્યારે વ્યક્તિ પોતાનો સ્વ ગુમાવી બેસે છે ત્યારે એના વર્તનને આપણે સામાજિક ક્રિયા કહી શકીશું ને કારણ કે એ વ્યક્તિ સામાજિક બાબતથી સભાન રહેલો નથી એવું આપણે સમજી શકીએ પરંતુ જ્યારે વ્યક્તિમાં સ્વનો અહમનો વિકાસ થાય છે ત્યારે સ્વાભાવિક છે કે વ્યક્તિ સ્વ કે અહમના આધારે પોતે સામાજિક બાબતથી ચોક્કસ સભાન હોય છે અને સ્વના આધારે જે વર્તન કરે છે એ વર્તનને આપણે સામાજિક ક્રિયા કહીશું ત્યાર પછી બીજું નેક્સ્ટ છે ધ્યેય ધ્યેય જેને આપણે ગોલ કહીએ છીએ ગોલ એ ભાવિ જીવનની અવસ્થા છે એટલે એની અંદર ધ્યે સોરી ધ્યેય એ વર્તનના પ્રેરકો છે પ્રેરણાઓ છે અને ક્રિયાનું સંચાલક બળ છે ધ્યેય વર્તમાનની અંદર અસ્તિત્વ ધરાવે છે પરંતુ તે ભાવિ જીવનની અવસ્થા છે જેના આધારે આપણે વર્તન કરીએ છીએ દાખલા તરીકે આપણે કોલેજની અંદર પ્રવેશ મેળવ્યો તો આપણું પહેલું જ ધ્યેય છે કે કોલેજમાં પ્રવેશ કરીને ગ્રેજ્યુએટ બનવું તો ગ્રેજ્યુએટ બનવું એ ત્રણ વર્ષ પછીની વસ્તુ છે એટલે ભાવિ જીવનની અવસ્થા થઈ હવે એ ગ્રેજ્યુએટ બનવા માટે આપણે એ ધ્યેયને હાંસલ કરવા માટે આપણા સ્વના વિકાસને આધારે આપણે પ્રયત્ન કરીએ છીએ એટલે વર્તનના પ્રેરકો વ્યક્તિને હંમેશા પ્રય પ્રયત્નશીલ કરનાર વ્યક્તિને પ્રેરણા પૂરી પાડનાર વ્યક્તિને જે ક્રિયા કરે છે એ ક્રિયાનું સંચાલક બળ કોઈ પૂરું પાડતું હોય તો એનો ધ્યેય છે ગોલ છે આપણે મિત્રો ચોક્કસ ગોલ વગર કાર્ય કરીશું તો એ કાર્યમાં આપણે ક્યારેય પૂરતો રસ દાખવી શકીશું નહીં અને કાર્ય સફળતા મેળવી શકીશું નહીં પરંતુ આપણું ચોક્કસ ધ્યેય હશે ચોક્કસ ગોલ હશે અને ગોલને આધારે આપણે વર્ક કરીશું કાર્ય કરીશું અને ગોલ મેળવવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ હું માનું છું કે આપણે પૂરતા સભાના અવસ્થામાં જેમ મેં કહ્યું એમ કે સ્વના વિકાસ સાથે આપણે આપણો ગોલ મેળવવાનો પ્રયત્ન કરીશું તો આપણે ચોક્કસ એ ગોલ સિદ્ધ કરી શકીશું ધ્યેય મેળવી શકીશું આપણે ધાર્યા ટાર્ગેટ મુજબ પહોંચી શકીશું હવે ગોલ યાની કે ધ્યેય એવી વસ્તુ છે કે ક્યારેય પૂરો થતો નથી એવું નહીં કે ભાઈ આપણે ગ્રેજ્યુએટ થવાનો દેહ મેળવ્યો એટલે આપણો ધ્યેય સિદ્ધ થયો એટલે આપણું કામ પૂરું થયું પણ આપણે તમે જાણો છો બધા કે માનવી એટલે ઈચ્છાઓનું પોટલું એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી હજાર ઈચ્છાઓ જાગૃત થઈ હોય આપણો પહેલો ટાર્ગેટ છે કે આપણે ગ્રેજ્યુએટ થવું તો ગ્રેજ્યુએટ થયું એટલે આપણું જિંદગી પૂરી થઈ નહીં ત્યાંથી આગળ ગ્રેજ્યુએટ થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએટ થવું બી એડ કરું આમ કરું તેમ કરું મતલબ કે બધા ઘણા બધા રસ્તાઓનો વિચાર કરીશું કોમ્પિટિટિવ એક્ઝામોની તૈયારી કરવી આ કરવું તે કરવું એટલે દે એ સતત જાગૃત રાખતો વ્યક્તિને પોતાના સ્વના આધારે સતત જાગૃત રાખતો એક પ્રેરક બળ છે એ પ્રેરણા પૂરી પાડે છે અને સમગ્ર સામાજિક ક્રિયાનું એ સંપૂર્ણ સંચાલક બળ છે તો મિત્રો આ બીજો ધ્યેય છે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આપણે કેટલીક શરતોનો સામનો કરવો પડતો હોય છે આ સમાજશાસ્ત્રના ખ્યાલની અંદર શરતો એટલે પરિસ્થિતિના એવા પાસા છે કે જેના પર સ્વનું કોઈ નિયંત્રણ હોતું નથી શરત એટલે જે વ્યક્તિના નિયંત્રણ બહારની વસ્તુ છે એના ઉપર વ્યક્તિ કંટ્રોલ કરી શકતો નથી દાખલા તરીકે આપણે જે ગાંધીનગરમાં બેઠા છીએ ગાંધીનગરથી અમદાવાદ પહોંચવું છે તો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું ભૌગોલિક અંતર દાખલા તરીકે પચીસ કિલોમીટર કે ત્રીસ કિલોમીટર છે હવે આ ત્રીસ કિલોમીટરના અંતરની અંદર આપણે કોઈ ફેરફાર કરી શકવાના છીએ ખરા એમાં કોઈ ફેરફાર નહીં થઈ શકે એ ચોક્કસ સરસ છે કે ભાઈ ગાંધીનગરથી અમદાવાદ પહોંચવું પડે તો તમારે ત્રીસ કિલોમીટરનું અંતર કાપવું જ પડે એની અંદર તમે કંઈ જ ફેરફાર કરી શકો નહીં એટલે સરતો એટલે એવી વસ્તુ કે જેની અંદર વ્યક્તિ પોતે પરિસ્થિતિના પાસા ઉપર નિયંત્રણ હોતું નથી અને પોતે એની મર્યાદામાં રહી અને કામ કરવાનું હોય છે દાખલા તરીકે આપણે મેં કહ્યું કે ભાઈ આપણે ગ્રેજ્યુએટ થવું છે હવે ગ્રેજ્યુએટ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ થવું છે પરંતુ કેટલીક વ્યક્તિ એવી હોય કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ થવા માટેની જરૂરિયાત દાખલા તરીકે સમય એની પાછળ સમય પૂરો ફાળવવો પડે અને સ્વાભાવિક છે કે જેમ જેમ ડિગ્રી મેળવવાનો પ્રયત્ન કરતા હોય તો એની પાછળ આર્થિક ખર્ચો ફી ભરવી છે એની આ છે તે છે બીજા ખર્ચાઓ કરવા પડતા હોય તો કેટલીક વાર મિત્રોની જોડે કેટલાક વ્યક્તિ એવી હોય કે જેની જોડે ફી ભરવાના પણ પૈસા હોતા નથી હવે જો પોતાની જોડે ફી ભરવાના પૈસા ન હોય અને આ પૈસાના અભાવના કારણે તે પોતે પોતાના ધ્યેયથી વિમુક્ત બનવાનો થતો હોય તો સ્વાભાવિક છે કે આપણે એને કહીશું કે આર્થિક પરિસ્થિતિ એ વ્યક્તિ માટે એક શરત બની જાય છે અને એ શરતની મર્યાદામાં રહી અને પ્રયત્ન કરી અને દાખલા તરીકે પોતે પોતાના વર્ક કાર્યની અંદર જોડાય પોતો મતલબ કે ઉત્પાદન કાર્યમાં જોડાય અને ઉત્પાદન કાર્યની સાથે સાથે કોઈક ડીમ્ડ યુનિવર્સિટી અથવા તો કોઈ આપણે જે પેલી ડિસ્ટર્ન યુનિવર્સિટીઓથી થતું હોય બીએ તો એ રીતે બીએ કરી અને વ્યક્તિ પોતાનો અથવા એમએ કરીને ગોલ પ્રાપ્ત કરી શકે એટલે ચોક્કસ મર્યાદા બતાવે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ અપંગ છે અને અપંગ વ્યક્તિને ઓલિમ્પિક્સમાં ભાગ લઈ એને રનર્સ બનવું છે તો નહીં બની શકે કારણ કે એની મર્યાદા છે એટલે ચોક્કસ શરતોની મર્યાદામાં રહી અને પોતાનો ગોલ નિશ્ચિત કરી અને ગોલ મેળવવાનો પ્રયત્ન કરે તો એ ચોક્કસ ગોલ પ્રાપ્ત કરી શકે છે ત્યાર પછી ચોથો મુદ્દો છે સાધનો સાધનો એટલે જેના પર વ્યક્તિનું સંપૂર્ણ નિયંત્રણ છે એટલે પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ પોતાની શરતોની મર્યાદામાં રહી એટલે ચોક્કસ મર્યાદામાં રહી અને પોતાની જોડે જે ઉપલબ્ધ સાધનો છે એ સાધનો દ્વારા પોતાનો સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો એને આપણે સામાજિક ક્રિયા તરીકે ઓળખીશું એટલે સાધનો એ ઘણા બધા પ્રકારના હોય એ સામાન્યથી માંડી અને બહુ વિચલિત સ્વરૂપના પણ સાધનો હોઈ શકે એટલે બહુ મોટા પ્રમાણમાં પણ દાખલા તરીકે આપણે સ્વાભાવિક છે કે ભાઈ ગ્રેજ્યુએટ થવું છે તો ગ્રેજ્યુએટ થવા માટે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરવો પડે કે ભાઈ પહેલાં ધોરણથી બારમા ધોરણ પૂરું કરી અને કોલેજ લેવલનો અભ્યાસક્રમ જે પૂરો કરીએ ત્યાં સુધી ઘણા બધા પુસ્તકોને ઘણા બધા આપણે શિક્ષકોને સ્કૂલોને બધું ફરતા ફરતા ત્યાં સુધી પહોંચીએ ત્યારે એ ગોલ સિદ્ધ થઈ શકે પરંતુ આપણે દાખલા તરીકે ભાઈ બ્રશ કરવો છે તો બ્રશ કરવા માટે સાધન સ્વાભાવિક છે કે ભાઈ ટૂથબ્રશ હોય તો બ્રશ થઈ શકે એટલે એના માટે બહુ એ પણ સામાજિક ક્રિયા છે આપણે બ્રશ કરીએ છીએ પણ સામાજિક ક્રિયા છે કારણ કે ભવિષ્યની વર્તનને ધ્યાનમાં રાખી અને આપણે વર્તન કરીએ છીએ એટલે કોઈ ક્રિયા એવી હોય કે જેમાં ઓછા સાધનો દ્વારા આપણે ધ્યેય પ્રાપ્ત કરી શકતા હોય અને કોઈ ક્રિયા એવી હોય કે જેની અંદર બહુ વૈકલ્પિક સાધનોનો ઉપયોગ કરવો હોય દાખલા તરીકે નેતા છે તો એને પોતાની ચૂંટણી જીતવી હોય તો માત્ર ઉમેદવારી પત્રક ભરવાથી ચૂંટણી જીતી શકાતું નથી પણ ચૂંટણી પત્રક ભર્યા પછી એને પ્રચાર કરવો પ્રસાર કરવો પોતાના મત મતદાતાઓને કઈ રીતે રીઝવવા શું શું એમને મંતવ્યો રજૂ કરવા એ બધી જ બાબતો ધ્યાનમાં રાખી અને સતત પ્રયત્નશીલ રહે ત્યારે તે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરીને તે પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો અહીંયા આપણને એક વસ્તુ બહુ સ્પષ્ટ થાય છે કે સામાજિક ક્રિયાના જે તત્વો છે એમાં વ્યક્તિનો સ્વ એના ધ્યેયો શરતો અને સાધનો આ ચાર એવા તત્વો છે કે એક વ્યક્તિની ક્રિયાને સાર્થક કરે છે આનંદભાઈ આપ આ વિશે શું કહેશો ના એટલે બહુ સરસ મુદ્દાની શરૂઆત નરેશભાઈએ કરી અને જે પાયાની વિભાવનાઓ છે સમાજશાસ્ત્રની એ વિભાવનાઓની સ્પષ્ટતા આપણે અહીંયા આગળ આ વ્યાખ્યાન દ્વારા અત્યારે નરેશભાઈ આપણને કરી રહ્યા છે કે જે સામાજિક ક્રિયા અને આંતરક્રિયા એ બે એવા પાયાના ખ્યાલો છે કે જે સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી જ્યાં પણ જે સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છે એની માટે એ આગળ જતાં આ આખી એક ટર્મિનોલોજી એક એની પરિભાષાનું સ્વરૂપ ધારણ કરવાની છે એટલે એ પરિભાષાની જ્યારે વાત કરતા હોઈએ પરિભાષાના સંદર્ભમાં જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એક કન્સેપ્ટ એક ખ્યાલ એ ખ્યાલ જો પૂરેપૂરો બરાબર રીતે સમજાય કે સામાજિક ક્રિયા એટલે શું બધી જ ક્રિયાઓ સામાજિક ક્રિયા છે વર્તનની વાત કરતા હોઈએ તો બધા જ પ્રકારના વર્તનો સામાજિક પ્રકારના વર્તનો છે કે નહીં આ એક પાયાનો પ્રશ્ન જ્યારે એક નવો સમાજશાસ્ત્રની અંદર જ્યારે વિદ્યાર્થી પ્રવેશે છે અગિયારમાં ધોરણ બારમા ધોરણ પછી જ્યારે પણ આ સોશિયોલોજીના બેઝિક જે કન્સેપ્ટ છે એ બેઝિક કન્સેપ્ટની જ્યારે સમજૂતી આપવામાં આવતી હોય છે ત્યારે આ એક મૂળભૂત ખ્યાલો એ મૂળભૂત ખ્યાલો જેટલા વધારે સ્પષ્ટ હોય વિદ્યાર્થીઓને મને લાગે છે એટલું જ વધારે સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની જે કંઈ પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓને સમજી શકતા હોય છે નરેશભાઈ અત્યારે બહુ સરસ મુદ્દો બે બે મુદ્દાઓની વાત આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે એક તો પહેલા મુદ્દા મેં એમણે કીધું કે સામાજિક ક્રિયા એટલે એ કોને કેવી સોશિયલ એક્શન એટલે શું આગળ ભૂપેન્દ્રભાઈ ભટ્ટે આપણને આ જ ઉપર મેક્સ મેક્સપેપરની આખી થિયરીની સંદર્ભમાં છણાવટ છે એ કરી હતી અને આપણને ખ્યાલ છે કે એના જે મહત્ત્વના જે ચાર તત્વો એ ચાર તત્વોની વાત નરેશભાઈ અત્યારે આપણી સમક્ષ મૂકી કે કોઈપણ ક્રિયા એને આપણે સોશિયલ એક્શન ક્યારે કહી શકીએ કોઈ પણ ક્રિયાને આપણે સામાજિક ક્રિયા ક્યારે કહી શકીએ અને એમાં જે ચાર મહત્વના મુદ્દા કીધા કરતા ધ્યેય શરત અને સાધન કરતા એટલે સ્વની વાત એમણે બહુ સરસ રીતે મુદ્દો મૂકી કે જો એક્ટર જ ન હોય તો ફિલ્મ બની શકે નહીં હીરો વગરની કોઈ ફિલ્મ છે એ ફિલ્મની અર્થઘટન હતું એમ એ થઈ શકતી નથી અને શેક્સપિયરની વાત આ સંદર્ભમાં જ બહુ સહજ રીતે યાદ આવે છે એણે તો બહુ વિશાળ પાયા ઉપર એક વાત કરી છે કે વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ વી ઓલ આર કેરેક્ટર્સ કે આ વિશ્વ છે એક મંચ છે અને આપણે બધા જ કોઈ ને કોઈ ભૂમિકાઓ એના એની અંદર અદા છે એ કરી રહ્યા છે કંઈક એવો જ અર્થ કંઈક એવી જ બાબત કંઈક એવો જ મુદ્દો આખા જ જે મુદ્દો છે એ આની અંદર આપણને સ્પષ્ટ તત્વો દેખાય છે કે ક્રિયાની જે આખી વાત છે ક્રિયાની જે આખી ઘટના છે તો એની અંદર જો કરતા ન હોય એ કરતાને બાજુ પર મૂકજો જો તમે એક મહત્ત્વનો મુદ્દો એ છે કે પહેલું જ સાધન પહેલું જ તત્વ અહીંયા કરતાને કીધું છે એટલે માનવી નથી મનુષ્ય નથી સ્વ નથી તો ક્રિયાનો ઉદભવ જ નથી એટલે પહેલી જ બાબત અહીંયા આગળ કરતાની વાત નરેશભાઈ બહુ સરસ રીતે આપણને સમજાવ્યું કે એક પાગલ વ્યક્તિનું ઉદાહરણ એમને આપણને આપણી સમક્ષ રજૂ કર્યું કે કદાચ એની પાસે એનો સ્વ નથી એના એના વર્તનને મૂલ્યાંકન કરવા માટેની કોઈ એક માપદંડ છે એ માપદંડ ત્યાં આગળ નથી કદાચ સમજ નથી તો એને આપણે સામાજિક ક્રિયા નથી કહેતા અથવા તો સામાજિક ક્રિયાની અંદર એક કક્ષાની અંદર આપણે નથી લઈ જઈ શકતા એટલે પહેલી બાબત એમણે કરતા નહીં બહુ સરસ રીતે આપણી સમક્ષ મૂકી બીજો મુદ્દો એમણે કીધો ધ્યેય એટલે કરતા પછી ધ્યેય એટલે ધ્યેય બહુ મહત્વનો મુદ્દો છે ધ્યેયની એક બહુ સરળ સરળ શબ્દોમાં ધ્યેય કોને કહેવું અથવા તો ધ્યેયને કેવી રીતે આઈડેન્ટિફાય કરવું બહુ સરસ જુદા જુદા ઉદાહરણો નરેશભાઈ આપણે સમક્ષ મૂક્યા પણ બહુ સરળ રીતે કહેવું હોય તો એવું કહી શકાય કે વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતી ન હોય એવી ભવિષ્યની પરિસ્થિતિ જેને તમે સંકલ્પ દ્વારા જાણી શકો છો અને પ્રયત્ન દ્વારા પામી શકો છો ધ્યેયની આ એક બહુ સરળ વિભાવના છે કે વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતી નથી એ પરિસ્થિતિ ભવિષ્યની પરિસ્થિતિ છે પણ એને તમે